હેલો ફ્રેન્ડ્સ ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે હું આવી ગયો છું એવી જગ્યાએ તમને જોઈને કદાચ ખ્યાલ આવી ગયો હશે તમે અહીંયા અગાઉ આવી ગયા હોય તો પણ ન આવ્યા હો અને આવી ગયા હો તો પણ આ વિડીયો પૂરો જોજો કેમ કે હું આવ્યો છું ગ્રેવિટીમાં ગ્રેવિટી આપણે બુદેલ રોડ ઉપર છે જે પડે છે ત્યાં એકદમ જોરદાર એમ્બિયન્સ તો ન કહેવાય પણ જે વાંસના લાકડાથી આખું બનાવ્યું છે ને બહુ જોરદાર છે અને હું ઉપર જ ચડી ગયો છું અત્યારે અને અહીંયા ઉપર ઊભા રહેવાની પણ એટલી મજા આવે છે બહાર રોડ દેખાય રોડ ટચ છે આખું અને ઉપર તે બેઠક છે અંદર પણ બેઠક છે બહુ સારી એવી વ્યવસ્થા છે બેઠકમાં એક બાજુ ખાટલા છે એમાં પણ વાંસના લાકડાનું ને બધી ડિઝાઇનિંગ બહુ મસ્ત કરેલી છે અને આ સાઈડ પણ ટેબલ આપણે ડાઇનિંગ ટેબલ કેમ હોય એ રીતના આખું લાકડાનું જ બનાવેલું છે એટલે બહુ જોરદાર આનું જે લોકેશન કહેવાય કે જે જગ્યા છે ને બહુ જોરદાર છે અને બધી જ વસ્તુ એકદમ વ્યવસ્થિત અને જોરદાર બનાવી છે જેમાં આપણે આવીએ ને તો આપણને મજા પડી જાય ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો અહીંયા જમવાની સાથે સાથે તમે અહીંયા અત્યારે શિયાળો છે તો તાપણું પણ તાપી શકો અને ટાઈમ સ્પેન્ડ કરી શકો ખાટલામાં બેસી શકો અને એક અલગ જ આનંદ આવે એવી જગ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો કેમ કે અહીંનું ફૂડ કેવું છે ને એ પણ હું ટેસ્ટ કરીને તમને કહેવાનો છું આખો વિડીયો ડિટેલથી આવશે એટલે આખા વિડીયોમાં બન્યા રહેજો એમના ઓનર સાથે આપણે વાત પણ કરીશું એડ્રેસ પણ પૂછશું અને ફોન નંબર બધી જ ડિટેલ આખા વિડીયોમાં લેવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો ઉપર ઊભા ઉભા તો મેં તમને ઘણી બધી ડિટેલ કીધી પણ એકચ્યુઅલમાં જે અહીંયા છે ને તમને હવે દેખાડું કે તમે જ્યારે અહીંયા આવશો ગાડી પાર્ક કરશો ને એટલે પહેલાં તો હું આપણને અત્યારે બધાને સેલ્ફી પાડવાનો ફોટા પાડવાનો બહુ શોખ હોય તો એના માટે જુઓ અહીંયા પાછળ ધોધ પડતા હોય ને એ રીતનું આખું બનાવેલું છે આર્ટિફિશિયલ પણ બહુ સરસ છે અહીંયા ફોટા પણ બહુ સારા આવશે અને હવે તમને એન્ટ્રન્સ પણ દેખાડી દઉં ચાલો મારી સાથે આપણે ગમે ત્યાં હોટૅલમાં કે ધાબામાં રેસ્ટોરન્ટમાં જતા હોય ને તો તમે ક્યાંય આવો એન્ટ્રન્સ નહીં જોયો હોય એકદમ યુનિક અને આખું બધું લાકડામાંથી જ તે મેઇન વસ્તુ એ છે આની કે બધી જ વસ્તુ લાકડાના જે વાંસ આવે ને એમાંથી બનાવેલી છે એન્ટ્રન્સ પણ બહુ સરસ છે આ બાજુ તમે જુઓ આ રીતનું આખું યુનિક બધું લગાડેલું છે પહેલાં ઓલા ટોપલા આવતા કે બસ એની જેવું જ તે અહીંયા ટોપલામાંથી જ બનાવેલું બધું લગાડેલું છે આ સાઈડ પણ છે અને બે સાઈડ બટરફ્લાય છે અને અહીંયા પણ ફોટોગ્રાફી કરવાની એટલી મજા આવશે અને બાકી વાત રહી ફૂડની ફોડ હું લાસ્ટમાં તમને કહીશ અને બાકી અંદર તમે ચાલો અંદર આવશો ને એટલે અહીંયા તમને બેસીને જમવા માટે છે ને બે વ્યવસ્થા છે પેલા આ સાઈડ આપણે જોઈએ તો આ સાઈડ જુઓ ખાટલા છે પણ ખાટલાની સાઈઝ તમે ખાલી જુઓ આગળ વહી આવો આપણે લોકોએ ધાબામાં અને બધે ખાટલા તો જોયા જ હોય ખાલી ખાટલા હોય પણ આ સાઈઝ આખી છે ને ડબલ બેડની જે સાઈઝ હોય ને એવી સાઇઝનો ખાટલો છે એટલે આરામથી આમાં જમવાની એટલી મજા આવે ને બેસીને ચાર જણા તમે બેઠા હોય ને તો આરામથી બેસીને જમવાની મજા આવે અને આખું એ પણ આખું લાકડામાંથી જે રીતનું સજાવટ કરીને રાખ્યું છે ને આખી લાઈન જોઈ લો તમે અહીંયા બેઠા બેઠા પણ તમે જો ફોટોગ્રાફી કરો ને તોય મસ્ત ફોટા આવે અત્યારે મેઇન કાર મેઇન જે વસ્તુ માણસોની હોય ને ફોટોગ્રાફી સારી થવી પડે એટલે હું ફોકસ એની ઉપર વધારે કરું છું બાકી અહીંયા જમવાની તો મજા જ આવવાની છે અને સામેની સાઈડમાં જે આપણે ટેબલ ખુરશીમાં બેઠીને જમતા હોય ને એ રીતના જ છે પણ એમાં પણ કાંઈક યુનિકનેસ કરેલી છે જુઓ એ બધું પણ લાકડાના વાંસમાંથી વાહડામાંથી બનાવેલું છે અને બેઠક વ્યવસ્થા એકદમ યુનિક અને બધે જ બલ્બ ટીંકાળેલા છે અને આ સાઈડ પણ બલ્બ ટીંાડેલા છે એ તમને વિડીયોમાં જોવા મળી જ ગયા હશે અને આ આખું છે ને એક તમારે પાર્ટી ફંક્શન કે એવું કાંઈ કરવું હોય ને તો એના માટે પણ અહીંયા તમને અંદર અલગથી વ્યવસ્થા પણ આપે પછી આ સાઈડ પણ એક એવો હોલ છે અને આ સાઈડ પણ એક એવો હોલ છે અને બાકી તમારે બાર ફંક્શન પાર્ટી કે એનિવર્સરી ઉજવવી હોય તો એના માટે એક સામે હાર્ટ શેપમાં એક બનાવેલું છે બહુ મસ્ત છે તો મિત્રો મેં ઉપર ઉપરની તો ઘણી બધી તમને માહિતી આપી દીધી પણ હવે આપણે અંદર છે ને એનું તમને ડિટેલવાઈઝ થોડુંક કહી દઉં કે ભાઈ જો આ સાઈડ મેં તમને દેખાડ્યું કે આ સાઈડ ટેબલની બધું છે ત્યાં થોડ સર્વ થતું હોય પણ એમાં છે ને કિચનમાંથી બધી જ વસ્તુ અહીંયા ટેબલે ગોઠવાય અને ત્યાંથી તમને લતા હોય અને એવી જ રીતે આ સાઈડ આ સાઈડ પણ એવી જ રીતે છે કે કિચનમાંથી ટેબલ ઉપર આવે ને ટેબલ ઉપરથી અહીંયા જે બેઠક વ્યવસ્થા છે ત્યાં બધું પીરસાતું હોય અને સામેની સાઈડમાં તમને જે ઝૂંપડા જેવું દેખાય છે ને સેમ થીમનું જ તે એમની ઓફિસ છે એટલે બધી જ વસ્તુ સેમ થીમ રાખી છે અને ત્યાં જ પાછળ કિચન છે અને મારી પાછળ તમને જે દેખાય છે ને એ હોલ છે હોલ પણ એક એ રીતના યુનિક થીમનો જ બનાવ્યો છે તો ચાલો અંદર જઈને તમને દેખાડું છું અહીંયા પહેલાં ઉપર ચડીને આપણે જવાનું અને અંદર આવતાની સાથે તમે છે ને બે પગથિયાં નીચે ઉતરવાનું એ રીતનો હોલ છે અને હોલમાં જો તમારે નાની એમથી પાર્ટી રાખવી હોય ફંક્શન રાખવું હોય તો એની વ્યવસ્થા તમને બફેટ વ્યવસ્થા પણ થઈ જાય અને ટેબલ ખુરશી પણ અહીંયા પડ્યા છે તો એ રીતની તમારે વ્યવસ્થા કરવી હોય તો એ પણ તમને કરી આપે અને જે એન્ટ્રન્સ છે ને એનો જે દરવાજો જુઓ તમે લુકવાઇઝ એકદમ જોરદાર યુનિક છે પણ તમારી ફંક્શન અને પાર્ટી અનુસાર જો તમારે કાંઈ ત્યાં અલગથી ડોર બનાવવો હોય તો એના માટે પણ એક સારું એવું છે કે તમે અલગથી પણ બનાવી શકો બાકી હોલની સ્પેસ તમે જોઈ લો કે સામને સુધી છે અને એવી જ રીતે આ સાઈડ પણ હું વચ ઊભો છું બે સાઈડ એટલી જ જગ્યા છે એટલે મિનિમમ આમ ગણીએ ને આપણે તો પાંચસો માણસ અહીંયા હોલમાં સમાઈ જાય વાઇઝ ગ્રેવિટીમાં પૂરેપૂરી ડિટેલ તો તમને આપી દીધી પણ લાસ્ટમાં આપણે મેઇન વસ્તુ જે માણસો આવતા હોય જમવા માટે તો હું અહીંના ફૂડના રિવ્યૂ આપીશ અને ઓનેસ્ટ રિવ્યૂ આપીશ હું ચાખીને બે ત્રણ વસ્તુ આમાંથી ટેસ્ટ કરીશ કેમકે ઘણી બધી વસ્તુ છે તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે બે ત્રણ વસ્તુ તમને ટેસ્ટ કરીને કહીશ કે એનું ફૂડ કેવું છે તો સૌથી પહેલાં આપણે સૂપથી સ્ટાર્ટ કરીએ જોરદાર સૂપ છે તમે સૂપથી સ્ટાર્ટ કરજો આવો ત્યારે મજા આવશે સૂપ પીવાની પણ અને સ્ટાર્ટરમાં છે આપણે પનીર ચીલી ડ્રાય તો હું એ પણ તમને રિવ્યૂ આપી દઉં એની સોફ્ટનેસ બહુ જોરદાર છે અને સ્વાદમાં પણ જોરદાર છે સિઝરમાં પનીર ને ચાઈનીઝ નૂડલ્સ ને રાઈસને એ બધું છે તો એ બધાનો સ્વાદ સારો જ હોય કેમ કે પનીર ચીલી ડ્રાય આપણે તમને રિવ્યુ આપી દીધા મેઇન કોર્સમાં હું તમને પંજાબી સબ્જી અને રોટીનું કહી દઉં તો હવે આપણે પનીરની સબ્જી અને રોટી તમને કહી દઉં બહુ જ સુપર સ્વાદ છે થિકનેસ પણ જોરદાર છે પનીરની સોફ્ટનેસ પણ જોરદાર છે અને ટેસ્ટમાં લાજવાબ છે તો અહીંયા એકવાર ભોજન ફૂડનો આનંદ માણવા તો જરૂર આવજો પણ તમે અહીંયા ફેમિલી સાથે આવશો ને તમને મજા આવશે કેમ કે અહીંનું એની જે લોન ઉપર જે વ્યવસ્થા કરેલી છે ને અહીંની લોન જોઈ લો તમે જે વ્યવસ્થા કરેલી છે ને એમાં ફેમિલી સાથે તમને આવવાની મજા આવશે જમવા માટે નહીં તમને અહીંયા ટાઈમ ટાઈમ સ્પેન્ડ કરવાની પણ મજા આવશે ફેમિલી સાથે જમીને તમે આમ આરામથી અહીંયા બેઠી શકો સેલ્ફી ઝોન છે સેલ્ફી પાડી શકો ઘણું બધું લોકેશન વાઈઝ બહુ સરસ છે તો એકવાર અહીંયા ટાઈમ કાઢીને જરૂરથી આવજો તો ગાઈ જ અહીંની પૂરી ડિટેલ તમને આપી દીધી ફૂડ કેવું છે એ પણ તમને કહી દીધું ફૂડ એકદમ લાજવાબ છે બહુ જ મજા આવ્યો છે અને તમે પણ એકવાર આવજો હું પોતે રિકમેન્ડ કરું છું તમને લોકોને કે એકવાર જરૂર આવજો પછી તમે કાયમ આવશો પણ હવે આપણે ડિટેલ દઈ દઉં તમને ગ્રેવિટીની તો એના માટે આપણે અહીંના મેનેજર સાથે જોડાઈ ગયા છે તો આપનું નામ જણાવો નામ છે હાર્દિક પરમાર ઓકે અને આપણે ગ્રેવિટીની સ્ટાર્ટિંગ ક્યારે કર્યું અંદાજે ત્રણ મહિના છે સ્ટાર્ટિંગ કર્યું ઓપનિંગ કર્યું મળે માત્ર ત્રણ મહિના માત્ર ત્રણ મહિનામાં રિસ્પોન્સ કેવો રિસ્પોન્સ ખૂબ જ સારો આવ્યો છે અને આપણે ગ્રેવિટીમાં શું શું વસ્તુ સર્વ કરીએ છીએ ચાઇનીઝ છે તંદુર સ્ટાર્ટર છે સ્ટાર્ટર એમાં અમારી પાસે ઘણી બધી વેરાયટી છે ઓકે અને હવે એક આપણો ટાઈમિંગ શું છે મારો ઇવનિંગમાં ટાઈમ રહેશે સાત વાગ્યા છે રાતના અગિયાર વાગ્યા સુધી ઓકે અને મોબાઈલ નંબર નંબર તમને ડિસ્પ્લે ઉપર ને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો હવે એક પ્રોપર એડ્રેસ બોલી જાઓ મારો પ્રોપર એડ્રેસ છે ગ્રેવિટી રેસ્ટોરન્ટ કેફ અધેવાડા શિવકુલ આશ્રમની એક્ઝેટ સામે બચ્ચું બદરોની બાજુમાં ઓકે તો આ બધી જ ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે અને નંબર તમને ડિસ્પ્લે ઉપર દેખાતો હશે તમે ત્યાંથી પણ કોન્ટેક કરી શકો અને જો તમે બહારથી આવતા હોય ને બુધેલ રોડ ઉપર એકલા નીકળો ને તો એકવાર અહીંયા ગાડીની બ્રેક મારીને ઊભા રહેજો અને અહીંયા ડિનર કરજો ખરેખર બહુ જ મજા આવશે અને બસ આ વિડીયો વધુ વધુ શેર કરજો જેથી કરીને ફૂડ લવર સુધી આ વિડીયો પહોંચી જાય તો બસ આ વિડીયો અહીંયા પૂરો કરીશ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે